रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, हनुमान जी महाराज की। नमः पार्वती पते हर हर महादेव हर। शांति करण जग भरण तू घड़न घड़ा भव घाट, नमो आद नारायणी माँ विश्व रूप वैराट, चिंता विघन विनाशनी कमलाशनी शकत, विषहति हंसवाहिनी माता देहुं सुमत। जयति जयति जगमात, जयति कारण सब करनी, जयति भरण भंडार, जयति तारण गरु तरनी, जयति बुद्धि गुरु देव दत्तवायक वरदायिनी, जयति आदि अनादि पिंड ब्रह्मांड उपाई, अवलोक लोक साधत अखिल अनकरणी असुर वध कालिका, रहु मुहि सहाय सब ठोर पर माँ जय जग चंडी ज्वालिका। हे माँ हे जगदम्बा तारु आराधन कौन कौन करे छे, शेष नाग साधंत जपे गाठो गुर जामहि, गरग चंद्र गुण माल नीत सुमरे गुण ग्रामहि, ब्रह्मा विष्णु महेश सिद्ध चारण सुर राई, अनग हर निशा सुर असुर आपकी करत बड़ाई, अहर निशा सुर असुर आपकी करत बड़ाई। खाली मनुष्य भजन करे छे एवं नहीं, आराधन करे छे जगत नो एक एक जीव, एटलू नहीं, अहर निशा सुर अने असुर निशाचरो ई पण तारू भजन करे छे, तारू आराधन करे छे। अहर निशा सुर असुर आपकी करत बड़ाई, ब्रह्मांड अखिल व्यापक शक्ति करनी हरनी प्रतिपालिका, कर जोड़ चंद कवि उच्च रेक मा जय जग चंडी ज्वाल। माड़ी तूने कोक जंगोल खे काग, जो भगत बाबू कीधु कोक ज ओळखे। भगवान कृष्ण ए भगवत गीता मा विभूति योग मा कीधु के हे अर्जुन, आ जगत मा कईक मनुष्यो छे मने प्राप्त करवानो प्रयत्न करे छे, परम पूज्य देवल मा विराजे छे, गौशाला ववार गाम भाई हरिभाई गणपति वंदना साथे भजनो अने जगदम्बानी स्तुति सोनबाई मानी स्तुति हमळावी अमारा जिलुदान गढवी ની લખેલી મને હરિભાઈ હમણાં વાત કરતા હતા કે જ્યાં ભાવ જે કવિતામાં ભાવ હોય ને એમાં કદાચ છંદ તૂટી પણ જાય, એનો તાલ એનો છંદ છે ક્યાંક તૂટી જાય, આપણને એમ લાગે કે અહીંયા શબ્દ મેળ એટલો નથી, આનું વ્યાકરણ બરોબર નથી, પણ જ્યાં ભાવ હોય ને ત્યાં પરમાત્મા એમને હાજર થાય છે, ઈશ્વર એમને હાજર થાય છે, અને ગમે એટલું વિજ્ઞાન જાણતો હોય, ગમે એટલું વ્યાકરણ જાણતો હોય, ષટ શાસ્ત્ર અને 18 પુરાણો 21 બ્રહ્માંડ વિસ્તારા, ચાર ચાર વેદ બ્રહ્માજી પઢતા તોય સાહેબ ઉનસે ન્યારા। મજાની વાત છે કે હરિભાઈ
બહુ નાનપણથી અમે તો હારે કેટલાય પ્રોગ્રામો કર્યા, અને અમુક પીઢતા છે ને અમુક માણસમાં કઈક પ્રિય બોલના સજનતા દાતારી સુર પંથ એતા બિયાશે ના મિલે. અમારે એક જણો છે ને બહુ રિયાજ બહુ કરે, જેમ રિયાજ કરે એમ બગડે, જેમ રિયાજ કરે એમ બગડે. બોલ હું કરું લ્યો. પ્રિય બોલના સજનતા દાતારી સુર પંથ એતા વ્યાસે ના મિલે બિનુ કૃપા ભગવન. આદિ જગતગુરુ શંકરાચાર્યજી માતાજી, આદિ જગતગુરુ શંકરાચાર્યજી, આજે ચેનલ ઉપર આપ જોતા હતા આપણા માનની વડાપ્રધાન શ્રી કેદારનાથ અને એની કેદારનાથ ભગવાનની આગળ જે જ્યાં ગુફા છે, શંકરાચાર્યજી જ્યાં સાધના કરતા કેદારનાથ ભગવાનની પૂજા કરવા માટે આવતા, આજે બહુ સારું કહેવાય કે ટીવીના માધ્યમથી આપણે આ બધું જોઈ શકીએ છીએ, અહીંયા જઈ ન શકીએ કદાચ. ચાલો તો એને દર્શન અહીંયા પ્રોગ્રામ અમે બોલીએ છીએ તો વિશ્વના કોઈ પણ ખૂણે આજ દેખાય છે આ બધું. એટલે બીજી એમાં હું ચર્ચા નથી કરતો, એ તો 23-24 ના જે કઈ 23 તારીખે પછી ઘણા એમ કે હે કે અમને આમ થયું હતું, અમને હરાવ, મને આપણે ભીખુદાનભાઈ બહુ સારી વાત કરે, એ કે હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે. પણ રામ કૃપા એને રોજ દિવાળી, વાલાભાઈ નો 1.5 મહિના પહેલા પ્રોગ્રામ માટે ફોન આવેલો, ગઈ 18 તારીખે આ કાર્યક્રમનું આયોજન કરેલું. પણ ઈશ્વરને જે પ્રમાણે, કુદરતને જે પ્રમાણે મંજૂર હોય છે એ પ્રમાણે હોય છે. ફરી પાછો ફોન આવ્યો કે હરિભાઈને તમારે આવવાનું છે અને આ 18 તારીખ આપણે રાખી છે. કોડુભાઈ લખુભાઈ તો કીધું ગૌશાળાનો કાર્યક્રમ ગયા વખતે આપણે બધાને ખબર હોય, કહેવાની જરૂર નથી, એક યુવાન આપણો આ દુનિયામાંથી એને વિદાય લીધી, એટલા માટે કાર્યક્રમને મુલતવી રાખ્યો, કારણ કે મજા નો આવે, મોજ નો આવે. પણ ગૌશાળાનું કાર્ય છે એટલે ફરી પાછા ગામના બધા ભાઈઓએ વડીલોએ કીધું ગૌશાળાનું કાર્ય છે એટલે દેવલમાં એમ કીધું કે ભાઈ એ કાર્ય કરીએ ને, એ તો ગૌશાળા માટે છે, ગાયો માટે. ભગત બાપુ કહે છે જો ઈશ્વર કેવો મોટો છે. અત્યારે મીડિયામાં જોઈએ છીએ તુવેર ડાળ, હળેલી તુવેર ડાળ હોય ને તુવેર, એને હારી તુવેર ડાળમાં ભેળવી અને એને ભેળવવાનો પ્રયત્ન કરે. સિંગ છે એમાં કેટલું બધું આપણે જોઈએ છીએ મીડિયામાં જોઈએ છીએ. આ દુઃખની વાત છે. વ્યોમથી મેઘને કોણ વર્ષાવતું, કોણ આ બીજ અંકુર ફોડે, મોઢે આવેલા કોળિયાને ધાનને ધૂળ કરી નાખે છે આજનો માણસ. ખેડૂતનો દીકરો છે, ખેતી કરે કચ્છમાં. આ વખતે બહુ ઓછો, હમણાં હરિભાઈ અમે વાત કરતા હતા, આખું વરહામ તો કચ્છમાં સરેરાશ વરસાદ ઓછો હોય છે. ચિંતાનો વિષય છે. પાણી વિના વણ હાગે, વેણ વણ હાગવે, અન વણ નાતરીએ, નેહ વણ માવતરીએ, જીવીએ પણ તુવીણ મરીએ મે. વણ હગે વણ હાગવે, અન વણ નાતરીએ, ને વણ માવતરીએ, જીવીએ પણ તુવીણ મરીએ મે. વરસાદ વિના, પાણી વિના જગતનો કોઈ જીવ જીવી ન શકે. અને આપણે અહીંયા જ્યારે પાણી ન હોય ને, એની તંગી હોય ને, ત્યારે એની કિંમત તો ખબર પડે. રોટલાની કિંમત તો તઈ ખબર પડે કે ભૂખ લાગી હોય. પાણીનો ખૂબ બગાડ કરવામાં આવે છે. આવતા સમયમાં એવું ન આવે કે વૈજ્ઞાનિકોએ, ડોક્ટરો યા વૈજ્ઞાનિકો જે સાયન્સના જાણકારો છે, એને ટેબ્લેટ બનાવવી પડશે, કેપ્સ્યુલ, ઈ ખાઈ જાવ એટલે પાણી પીવાની જરૂર ન પડે. ખેડૂતનો દીકરો છે, ખેતી કરે, ઈ ખેતી કરે, દાણા નામ વાવી આવે, ઊંધો નાખે તોય ચિત્તો ઉગી જાય. એક દાણો વાવે, 1000 દાણા કરી અને મને તમને પરમાત્મા આપી દે, ઈશ્વર આપી દે. માડી તારી એ મેરુનો દરિયો મોટો, કે જેમાં લાખ લાખ લેરુ ચડે, અન ઓલા ગોમ વ્યોમ
राजी उठारे जी माड़ी जेड़े ए उनाले हलनो आका के खेतर गे ना खाली रिया रे पण खंत थी जेने खेती करी होय पुरुषार्थ करियो होय मेहनत करी होय वरसाद वर्यो होय एमा एने वावणी करी होय तो माड़िये ना ए दाने दाने रे दीनो नाथ ओलो विशंबर वातू करे रे भगत बापू होनबाई मां ना शरणागत थे ना रचना लखी छे माड़ी तारा ए बेहणा गढ़ गीर नार अन नवे खंड नजरों पड़े रे जी माड़ी ते तो ए दीपायो सौराठ देश ए धजाली आई खोलियों धरी रे इने खोलियों धरवानी जरूर नथी ओटी पण जगत ना माटे समाज ना माटे पोताना બાળકોના માટે એ શરીરને ધારણ કરે છે યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતં અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ જજામ્યહં પરિત્રાણં સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય શંભવામિ યુગે યુગે પણ વ્યોમથી મેઘને કોણ વરસાવતું કોણ ના બીજ અંકુર ફોડે અને ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું કોણ જગ સર્વનો ગર્વ તોડે ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું કોઈ માણા એમ કહેતો હોય ને કે આમ ને તેમ ને ફલાણું ને ફલાણું મારા જેવું કાંઈ નહીં દરિયાને કાંઠે મોકલી દેજો એને કહેજો કે આની સામે પડકારા કરી તું લે તારી તાકાત આય બતાવી દે ખબર પડે તને ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું કોણ જગ સર્વનો ગર્વ તોડે આ બધા કર્મ તે કોણ કરતું હશે જાણવા એને જીવ જાગ્યો નનકુભાઈ જાણવા એને જીવ જાગ્યો જન્મિયો જ્યાથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો વવારમાં બેઠા છે ત્રંબુજી દેવલમાં બિરાજે છે પાલુ ભગત આપણા કેવા વિદ્વાન એનો અમને ખૂબ લાભ મળ્યો છે ખૂબ એનો આનંદ લીધો છે એટલે એવી આ કચ્છની ધરતી ને એમાં વવાર એમાં જ્યારે હું ને તમે મળ્યા છી આમાં વાતું ઘણીવાર અમને કાંઈ હૂજતું જ નથી ભાઈ અને ઘણીવાર બ્રેક નથી લાગતી એક આરે હજાર હજાર વાતું છે હિલોળા લેતી હોય કારણ કે ગાલડિયું ગુઢેરથી વધી વધીને વળતી હું ચંગે માડુએ ને પૂછ્યું પછી દલજી દલ મે રહ્યો અમેરે અતારે તોળી રાણી કડવી વેલ તું બડા અન તમે રે એ આવ્યા છી મીઠા સદગુરુ મળી જાય માલમી જ્યારે મળી જાય કોઈ જાણકાર જ્યારે મળી જાય એટલે આવી બધી વાતો છે રામ કૃપા ગેન રોજ દિવાળી રંગના તાણા રે એ ભાઈ કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે તો દાન યલગારી દાન યલગારી દાન યલગારી કે આળસું થઈ ના આયખું ખોવું રે એ ભાઈ મોજ મારે મોજ મારે અરે વાહ અને પાછા અગમ અગોચર અલક ધણીની ખોજ મારે હું અમુક જાત્રા બહુ કઠણ છે મેં કીધું ને કેદારનાથ અમે બાપુની કથામાં પૂજ્ય મુરારી બાપુની કથામાં ગયા હતા તો એ કેદારનાથની જાત્રા થઈ ગઈ રામકથા
પછી મોરારી બાપુ ની કથા, અને એમાં અમે ગયા એટલે ભગવાન કેદારનાથ ના દર્શન થઈ ગયા. અમુક યાત્રા બહુ અઘરી હોય છે. આ હરિભાઈ છે હિંગળાજ માં ના દર્શન કર્યા એવા, એ કઈ જેવી તે વાત ન કહેવાય. હિંગોળ રાય અઠ દસ હતી અને બ્રખે મેખ ભુવનેશ્વરી. એટલે મોજથી વરહતા રહેજો. આપનો પ્રેમ, આપનો ભાવ, અને આજ જયારે મળવાનું છે ત્યારે કજી કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રયણ કુમારી સસી શુભગા શિવા જયા શ્રી ગંબા પર્યા પરંપરા પાલંબા પિચાસણી ચાકણી પ્રતિબંબા ઘટકારા દે જય ગવલંબા શંકાલી કા સારદા સમિયા સુન કરણી કરણી જગ કહે મારી હારણી તું ખજા પણ તું તપે મે હાથણી એ આઈ નો ધારા નો આતા જમના તટ પ્રગટ કમર નર રટ રટ જુટ સુરખે કટ ગેણ સમે ગણ રમ પટ પવર કરલ પદ કુંગાર રંગ પર સુંદિર શ્યામ રમે જિંહ રંગ પર સુંદિર શ્યામ રમે અમારા એવા સંગીતકારો છે, એવો માહોલ છે. ગૌશાળાના લાભાર્થી આ કાર્યક્રમ છે ત્યારે જગ પ્રવેશી કણવેશી ઈશ્વરી જી કણવેશી ઈશ્વરી
એરો મોજમાં ને જરા માથ ઊંચો કરજો. હા ભાઈ, હરિભાઈ કીધું અમારો આખો પ્રોગ્રામ તમારા ઉપર જ હોય. વર્ષો પહેલા સોનલ બીજ ના પ્રોગ્રામમાં એક બે વાર હું અહીંયા આવી ગયો છું. જેમ પાલુ ભગત ને યાદ કર્યા એમ રાજભાઈ મારી વરસડામાં બિરાજે છે. તો એવી જગદંબાઓની જયારે ભાઈ હમણાં હાંસભાઈ માને યાદ કરતા હતા ને કોળા એ ગંગામાં, એવી આખી આ ધરતી છે, આખી આ વસુંધરા છે. ગુણ કથું હું ગા ગડિયામી મેર કરી જે મામડિયામી, ગુણ કથું હું ગા ગડિયામી મહેર કરી જે મામડિયામી, પ્લાન હિરણ ને માસ્તિકારો ધરો જગા જઈ ગઈ કંદારો કરવન કુલ માં માસ્તિકારો, મહેકે વાયુ નો મહેકારો ચરણા માં ચણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું તરવર માં ગુપણીઓ તું છો ભાગણ માં ભોરમીઓ તું છો કે સુડા ની કણીઓ તું છો પીડા પટકા વળીઓ તું છો મુખ ગંગા ચક સરસ્વતી અને તોણી થાબણી એ જમુના વાજો પ્રાગવડ મડડા તુને ધન ધન સોનલ માં. દાદ બાપુ ખોડિયાર ને યાદ કરીને એમ કે છે કે હે માં મધ દરિયે તોફાન માં અને કોઈ ના અયા રીએ ના હા, પણ એને કેજો કેજો આ ખોડિયાર ને એ હું તો એક વાર યાદ કરે જણકાર કરે તું નિર્મા ગેરા નાદ કરે તું દરવર માં ગોપણીઓ તું છો ભાગણ માં ભોરમીઓ તું છો કે સુણા નીકળીઓ તું છો પેડા પટકા બળીઓ તું છો વાયુ રૂપ વિચરે વન માં ધાનક માં ઘર માં ધર ધર માં ગાજે વર્ષા મે ગગન માં ગા હજવાલા હોય ગગન માં લગ્ની હોય તો હોય લગ્ન માં કોઈ પણ વસ્તુ તો જો લગ્ની હો આ ગાયોની સેવા કરવા માટે એના માટે લગ્ની જોઈ, એના માટે નિષ્ઠા જોઈ, એના માટે પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તૈયારી જોઈ, એના માટે કદાચ અપજોહને ઓરવો પડે તો એના માટેની તૈયારી જોઈ. લગ્ની હોય તો હોય લગ્નમાં બેઠી તું હરગે પાતાળે ભુવણ તને તું નજરે પાળે ખોડલ તારા બિરસુળ ખગડે ગિરનારો મણમાંથી ગગડે જાપ જપે તો હોય જગન માં લગ્ની હોય તો હોય જગન માં બેઠી તું હરગે પાતાળે ભુવણ તને તું નજરે પાળે ખોડલ તારા ત્રિશુળ ખગડે ખોડલ ખોડલ તારા ત્રિશુળ ખગડે તા તો ગિરનારો મૂળ માંથી ગગડે. દિગપાળો ના છેડા છૂટે ટાણા મીળને હુલિયો તૂટે કોરમ પીઠા થાય કડાકા ભૂમન નળમાં થાય ફડાકા સેસા સરસર વળવા લાગે લાવા રસમુ કળવા લાગે. મેર કરે તો કોઈ મરે નહીં ભૂંડા દગલા કોઈ ભરે નહીં કજિયો કે કંકાસ કરે નહીં વગર જોતું કોઈ વેર કરે નહીં વગર જોતું કોઈ વેર કરે નહીં જીભે ખોડલ ખોડલ જપતા રામ નામ ના થઈ જાય રડતા રામ નામ ના થઈ જાય રડતા રામ નામ ના થઈ જાય રડતા અમે હો પણ જોન ધરતી અમાણી જગ સુની અનવણી ગાટ સુનો ગિરનાર પણ જ્યાં હાવો નમણા
नर ने ना सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे अने जंग मां जीत दे मां भवानी। हूँ कायम माटे कहू छू के जंग मां जीत एटले आपणे युद्धनी अने मारा मारीनी ज वात समजी छे, पण जंग मां जीत एटले जीवनना कोई पण क्षेत्र मां ज्यां संघर्ष होय या हे मां अमारो विजय करावजो, अमने अमारा ऊपर राजी रहेजो, अमारा ऊपर प्रसन्न रहेजो। जो स्तुति नी मजा छे, लिमडी शंकरदान बापू देता एने माताजी ने वंदना करता एम कीधु के हे मां अमारा ऊपर राजी रहेजो, अमारा ऊपर प्रसन्न रहेजो। अने ई आपणा ऊपर प्रसन्न होय ने पछी दुनिया में बे पांच जणा अप्रसन्न होय तो हाले के भाई फलाणा भाई प्रसन्न नथी। પણ જગદંબા જ્યારે પ્રસન્ન હોય, ઈશ્વર જ્યારે પ્રસન્ન હોય, ત્યારે દુનિયા છે વાળ વાંકો કરી શકતી નથી। અમારા નારણદાન બાપુ સુરુ ભાઈ આપણા ભગોડામાં પૂજ્ય બાપુના વરદસ્તે બે દિવસ પહેલા જયારે પ્રોગ્રામ હતો, મોગલ શક્તિ એવોર્ડ એમને ઉત્તરોત્તર નારણદાન બાપુને એમને પણ આ વખતે એવોર્ડ આપ્યો। આ બધી કવિઓની સાહિત્યની આ બધી કદર છે હરિભાઈ। दाता ने कवि को दिया कवि गया सो खाए, पण कवि ने दाता को दिया वो जाते जुगे नो जा। राजसिंह जी लिखो कहां राम लख कहां राम लखमण कहां नाम रही और रामायण कहां कृष्ण बलदेव प्रगट भागवत पुरायण अन वाल्मीकि सुख व्यास कथा कवितान करंता तो कवन स्वरूप सेवता અને ધ્યાન મુન કવણ ધરંતા જગ અમર નામ ચાહો જીકે અને સુણો સજીવન અખરા। આ હાચા હજીવન શબ્દો છે। જગ અમર નામ ચાહો જીકે સુણો સજીવન અખરા। રાજસી કહે જગ રાણરો કે પૂજો પાઉં કવે શરા। અને શબ્દની બધી તાકાત વાત છે ને, પછી એનો ઇતિહાસ જે હોય આમાં કઈ વાત હારી હોય ને એટલે પછી ઇતિહાસના પાને કદાચ નો એવું બને। અને અત્યારે તો આમાં બહુ ધ્યાન રાખવું પડે, વોટ્સએપ ને આ તે તમને કહું। હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું કે હવારના પોરમાં આપણે ફોન ખોલીએ અને ફોન ખોલ્યા ભેગો એવો મેસેજ આવે, એવી વિડીયો ક્લિપ આવે કે જેથી કરીને આપણું મગજ બેડ મારી જાય, આપણું મગજ બગડી જાય, ગમે નહીં આપણને, તો આપણને આપણે ઈ મેસેજ બીજાને ન મોકલવો જોઈએ, કારણ કે આપણું જે મગજ બેડ માર્યું એમ બીજાનું બગડે। સારી વાત હોય ને રિલે કરીએ તો કઈ વાંધો નથી, એમ કોકને સમાજનું કઈક ભલું થતું એવી વાત હોય, એવી ઓડિયો હોય, એવી વિડીયો હોય, એને તમે મૂકો તો એનો વાંધો નથી, પણ કોકના મગજ બગાડી નાખે, સંબંધ બગાડી નાખે એવો વિડીયો કે એવો ઓડિયો આપણી પાસે આવે તો એને આપણે ડિલીટ કરી નાખવો જોઈએ। પણ અત્યારે ચાલે છે, કોઈ વસ્તુ ઉપર આપણે બહુમાં કહેવા જેવું નહીં ભાઈ। પણ નારણદાન બાપુ એમ કહે કે એ માં કેજી માથા પર હાથ જો તારો કરે શું કાળ બિચારો,
नारण कवि के वारणा लेवा एत थी बरिया हाथ लंबा वे रे जायल देव सूर नी आवे मोगल नी तो धाबड़ी जाए उछरिए मावड़ी पाए जरता ने प्रेम ना पानी आज गनो जा छलकावती आवे जायल देव सूर नी आवे माथा पर हाथ जो उतारो बड़ा भाई हरि भाई कहता था ने के भोला ने भाड़ी अने सोनल दौड़ती भोळो માણસ હોય એટલે એવી જ્યારે વાતો છે ત્યારે નારણદાન બાપુની રચના એમ દાડા વછરાજની પણ યાદી થાય કારણ કે ગાયોના માટે જેણે પોતાના ધડ ભીંગાણે અને માછડા માણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું બેની બારે કોલ તો આપી રે ધજા ધરમની તાપી ધજા ધરમની તાપી પડાણાના પંતડા કાપી પડાણાના પંતડા કાપી મારે તે ગોડે તેન બોલાવે રો આવે રે પડાણા થી વાછરો આવે રે પડાણા ના પંખડા કાપી મારતે ઘોડે તેન બોલાવે રે આ રચના કુતિયાણા ની બાજુમાં છત્રાવા ગામ અમારા નારણદાન બાપુ સુરુ એમના દીકરી કુંદનબેન મારે ત્યાં છે દાડા વસરાજ નો પેડ છે અત્યારે અમારા ભાણિયા ભાઈ રણજીત આતાયા છે આય વાછલબાઈ ને સ્વપ્નમાં આવીને પરચો દેવા માટે દાડો વાછરો જ્યારે આવેલો એની આ રચના છે રજે રજ ભોમકા નાચે રજે રજ ભોમકા નાચે હી લોલે તુમે દની રાતે હી લોલે તુમે દની રાતે ચરણની દેવીયું ગાતી ચરણની દેવીયું ગાતી લઈયો વારણ તીર વધાવે રે પડાણા થી વાછરો આવે રે કેજી ચારણિયા તે ગામ નો ચાર ગુણ લા કવિ
ગાય છે નારો ગુણ ગાવાનું કારણ શું છે રાજપૂતી નો ધર્મ દીપાવ્યો રાજપૂતી નો ધર્મ દીપાવ્યો વિખનાવારણ શ્યામ છતરાવે પોતાના લગ્ન થતા હોય ને વરમાળા ફેંકીને આ જગતનો એક ક્ષત્રિય છે એ ધર્મને ધીંગાણે ચડતો હોય આજે કઈ માથા દેવાની જરૂર નથી આપણા સૈનિકો સીમાડે લડી રહ્યા છે અને ગાયો માટે એવું કઈ જયારે થતું હોય એની સુરક્ષા કરીએ આપણે બરોબર છે આજે તો ગૌશાળાઓ ચલાવી અને આપણી પાસે જે કઈ ફૂલ ને ફૂલની પાંખડી હોય તન મન અને ધનથી એની સેવા કરીએ આપણે વનમાં ભટકતી અને ઘાસ મુખે ચરતી ગાવડી પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આયતમાં ભગત બાપુ એમ કે છે કે આ બધા ઉપકારી છે એ દૂધ છે એ ખાલી હિન્દુઓને આપે છે એવું નથી દરેક ધર્મનો કોઈ પણ જીવ હોય કે જી રતન રૂપાલા રૂપાલા અને મોંઘા મૂલવાળા રે તોય દરિયો પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારીનો દરિયો પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારીનો આત્મો સરોવર પોતે પોતાના નીર નથી પીતા ઝાડમાં પોતાના ફળ નથી ખાતા અને વનમાં ભટકતી ઘાસ મુખે ચરતી એ ગાવડી પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો આત્મો એવો જ એનો ઉપકારી આત્મો છે એના માટે આ દેશના સુરવીરો એને પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે આપણે તણે બધા છંદો આપણે સાંભળીએ છીએ મજા આવે બહુ સપા ખરા ગીતમાં આપણા છંદોમાં એમાં શૃંગારનું પણ વર્ણન કરવામાં આવ્યું એમાં ભક્તિનું પણ વર્ણન કરવામાં આવ્યું એમાં દાતારીનું પણ વર્ણન કરવામાં આવ્યું એમાં યુદ્ધનું પણ વર્ણન કરવામાં આવ્યું મહાત્મા ઈશ્વરદાસજી એમ કે અને આમ તો પહેલો નામ પરમેશ્વરો જેણ જગ મંડો જોઈ નર મૂરખ સમજે નહીં કે હરિ કરે શો હોય એને એમ છે કે હું કરું એમ નરસિંહ મહેતાએ કીધું કે હું કરું ઈ જોગનાનતા હું કરું એ જોગનાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે પણ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર ગાને કૂડો હે કરમ ગમ પવન જમાવ કૂડો ગીરી દારી નાહી કૂડો ગોપાલ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર ગાને કૂડો હે કરમ ગમ પવન જમાવ કૂડો ગીરી દારી નાહી કૂડો એ ઘી ગોપાલ હે ખોટો માલ ખજાના કો કોટ બેઠ સબે ખોટો ભાજીયા તબેલા ખોટો ખોટો ત્રિયા બાંધતા ખોડ કામ ઝણી તાકો નંકો બનાવ ખોટો મોટો ખોટો નાહી એક માલ હિ મુકુંદ હે જુટો હે તો બાંધવા કો ગોકરી કુટુંબ જુટો માત પિતા સબે જુટો જુટો હે મલક જ્ઞાન જુટો લાવા સાથે રાખો પુત્ર પરિવાર જુટો એક જુટો નહીં હે આત્મા ગલા રગદાળ પૂરવાળા ખાલા નાળા મહેરો કે પશુ પંખી વાળા નાળા ધારણા પંજાણ ગન પખાણી માસ નાળા ગળે માં હિલોણ બેટા માતે સુરા રબ સરા રોપે વરમા લોખા નોખા બધા આ છંદમાં બધા વર્ણનો કર્યા એમ યુદ્ધના વર્ણન કર્યા રગ ડાળા પૂર વાળા કાળા નાળા વહે રોગા પશુ પંખી વાળા ડોળા ધરાણા પજાણ ગને પખાણી માસ લોળા ગળેવા હિલોળ બેટા માથે સુરા અપ સારા રોપે વર માળ પછી ડમરૂ પિસાજ વાળા ડમરૂ પિસાજ વાળા સુગ ડાળા હાક ડાક હુવા બેર વાણ વિવા રોગ તા હુલાસ ગન હાથ તીન લેડા પછી મૃત્યુ સરે બેડા તા પંગડા દેવ તારા ગેડા નગર ગસ નહીં નૈરા મોત થી ને પૃથ્વી સરે કર્યા નામ વૈરાગ અપ સરા કર્યા સુરા પરિવાસ કર્યા કાળા મસાણે જાજો
કરવા કજુ ફેરી થી સાંભળી જારે બરો બરી ગાનું હોતો ફેરી થી સાંભળી જારે બરો બરી ગાનું હોતો. અને આપણા છંદો બધા એવા છે કે બોલવાની નોખી નોખી થિયરી એની શૈલી જુદી જુદી. એમ આ ગમે એટલા વાજિંત્ર હોય બોંગા થોંગા પેટી તુકડ તુકડ મજીરા એને લઈને વગાડવા બે પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, ઘા ફૂક ને ગહર કો ચોથો પ્રકાર નહીં. બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢમાં બધી વાતો કરી. નવાબની પાસે જ્યારે મંદિર બનાવવા માટે મંદિરનું બાંધકામ કરવા માટે જમીન માટે જ્યારે જૂનાગઢ બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી જ્યારે ગયા, ભગવાન સ્વામિનારાયણે એમને હુકમ કર્યો, આદેશ કર્યો, અને એ કાર્ય હો હો માણા છે એની સામે બેહી જતા હતા. એ કાર્ય એક જ વાક્યમાં બધાને જવાબ આપી દેતા હતા બ્રહ્માનંદ સ્વામી. કે ગમે એટલા હથિયાર હોય તો તોપું નાળું જંજાળ્યું બરછી ભાલા કટાર એના પ્રકાર પાડી તો કે ધાર અણી અને ધુબાકો ચોથો પ્રકાર નહીં. બત્રી ભાતના ભોજન હોય છાસ રોટલો હોય કે બત્રી ભાતના ભોજન હોય એને જમવા બેહો પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, કોળિયું હોબડકો ઘૂંટડો ચોથો પ્રકાર નહીં. માણસના જીવનના પ્રકાર પાડો ત્રણ જ પડે, બચપન યુવાની અને બુઢાપો ચોથો પ્રકાર નહીં. ગમે એટલા જીવ જંતુ પશુ પક્ષી પ્રાણીઓ તમે લઈ લો એના પ્રકાર પાડો એટલે ત્રણ જ પડે, નોર ખરી અને ડાબલો ચોથો પ્રકાર નહીં. કા નોળ વાળું પ્રાણી હોય, કા ખરી વાળું હોય, કા ડાબલા વાળું હોય, આપણે બધા નોળ વાળા જ છીએ. આખી જિંદગી માણા નોળ ભરાવે રાખે પણ કઈ હાય છાવે નહીં. સુખ મેળવવાને કરે કમાણી ઈ લક્ષ્મી ઢરડી ઢરડી ને શબ્દ વાપર્યો, મારીને કાપીને લૂંટીને અત્યાચાર કરીને ગમે એવી રીતે ઈ લક્ષ્મી ઢરડી ને લાવે પણ એને ભોગવવાનું હે જીટાણું આવે જાજો ગેબના ગોળા વાગે રામની હવી અજબ રચના જેનો પાર મનુષ્ય નો પામ. કર્મથી દેવળે દેવ બેઠા ઘણા કર્મથી કોઈનો નામ લેતું અને કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી કર્મથી કોઈનો પાઈ દેતું કર્મથી વચન બ્રહ્માંડજી લઈ રહ્યું અને કર્મનો ઘંટરવ ગગન વાગ્યો જન્મ્યો જ્યારથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. આ કવિતા કહેવાય અને એની અસર થાય. નગર એક જણો મને કે 700 કવિતા લખી મેં કીધું બધીને જવા દો, એકાદી હારી એવી લખી નાખો એટલે કામ થઈ જાય. મુંબઈ મનુભાઈ ગઢવી એમ કહેતા કે લખું એકાદું પણ એવું લખા અને લખું આમ પરાયને પરાયને ઢળડે ને એમાં કઈ હોય નહીં. કવિતા છે એ તો જન્મે છે ભાઈ. પાલુ બાપુની કવિતાઓ છે એ તમે વિચાર કરો. અહીંયા બધા અહીંયા બધા વક્તા છે, અહીંયા બધા સાહિત્યકારો છે, અહીંયા તો એક એક શબ્દને પકડી લઈએ એવા બધા છે. અને એની સામે બોલવાની પાછી મજા આવે. બાની કે પ્રભાવ છે, લેખની કે પ્રાક્રમ છે, સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હે, સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હે. રાણા પ્રતાપ ને 550 વર્ષ થયા હોય. આ મજા એ છે કે કોઈ પણ રસ છે ને સાહિત્યના બધા રસ ને તમે લઈ લ્યો, વીર રસ વિના એકય રસ રૂડો ન લાગે. ભક્તિ છે ભક્તિ, એમાં સુરવીરતા જોઈ, એમાં વીર રસ હોવો જોઈએ, એના વિના એ રૂડી ન લાગે. ભિખારી ભક્તિ ન કરે, રાકા ભજે નહીં રામ. કોઈ કલાકાર ગાતો હોય બોલતો હોય તો એની વાણીમાં એક સુરવીરતા હોય, એક વીર રસ હોય છે. નારાયણ બાપુ ભજન ગાતા ભાઈ હરિભાઈ તો મોટા ડેરા મોટા દેવરાજભાઈ ની સાથે અમે ઘણા બધા પ્રોગ્રામ કરેલા ને ત્યારે મેં એને હરિભાઈ ને જોયેલા નાના. ધીરે 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 ઘડતર થતા થતા જે ક્ષેત્રમાં માણસ હોય ને એમાં પરિપક્વ થતો જાય અને બહુ સંઘર્ષ કરવો પડે. અને આ યુગમાં આપ બધા જો સમજો છો અને બધા કલાકારો છે પોતપોતાની રીતે પોતાનું કામ કરતા હોય, પોતે રૂપિયા લેતા હોય, એ સ્વાભાવિક છે અને જરૂરી છે કઈ. પણ હરિભાઈ કીધું કે આ વખતે કચ્છમાં વરસાદ નથી
એટલે મને ગમે અહીંયા ગૌશાળાનો પ્રોગ્રામ હશે, બોલાવશો એટલે હું આવ્યા વિના કોઈ દી નહીં રહું. મારે બનતી કોશિશ કરીશ હું ભજનો ગાય અને જેટલું કાંઈ એના માટે યથા યોગ્ય આપણને મળે એનો પ્રયાસ. આ એક ભાવ છે, આ એક પ્રેમ છે. અને સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. પછી અહીંયા અમે આવ્યા હોય ને પ્રોગ્રામમાં બરોબર વાત નક્કી કરી હોય કે આટલા રૂપિયા લેશું આમ તેમ જે કઈ હોય તે, પછી અમે અહીંયા આવીને પ્રોગ્રામમાં બરોબર હરખા રૂપિયા ન થયા હોય અને હવારે અહીંયા બેહી જાય કે જે વાત થઈ હતી ને ઈ જ ભાઈ એના વિના ન હાલે એમ, તો તમે કલાકાર નથી, તો તમે સાહિત્યકાર નથી, તો તમે ભજનીક નથી. પછી ન્યાન ન્યા બેહી જાય કે નહીં એના વિના અમારે ન હાલે. એને પરિસ્થિતિ જોવી જોઈએ કે ખરેખર શું છે, કેવી રીતે છે, કઈ થયું છે કે નથી થયું, એ બધું જોવું જોઈએ. એના ઉપર હાલવાનું હોય, એકને એક વસ્તુ પકડી ન રખાય કે ના ના આમ નામ કરવાનું. એટલે સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. આપણા ઘણા બધા ગીતો એમાં, હિન્દી પિક્ચર ના પણ ઘણા બધા ગીતો એમાંનું એક ગીત અત્યારે અમે બધા સાહિત્યકારો છે એ સૌરાષ્ટ્રમાં અને આપણા કચ્છમાં બધે ગાઈ છે, ભારતની આખી ધરતી. ભગત બાપુએ કીધું કે ઇતિહાસ કયા વિદેશ ધના નવ કયા ઇતિહાસ ભગીરથના, પરદેશની ટેક ઘણી શીખવી નવ કયા નિશ્ચય ભીષમના, નદી રાવલમાં રહી રાત સુણાવીને હાવજ હુંક મહાબળિયા, તો તત્કાળ હવે એના પાપ તજી અને માગ ક્ષમા મન મોહનની. માસ્તર છે, શિક્ષક છે, પોતાના બાળકોને લઈ અને પ્રવાસે નીકળે છે અને ભારતની ધરતીને એનો પ્રવાસ કરાવતા કરાવતા બતાવતા બતાવતા નોખો નોખો પ્રદેશ આવે અને ન્યા આવીને બાળકોને પ્રદીપજીની આ રચના ન્યા આવીને એમ કે આ ધરતીનું તિલક કરો, કારણ કે આ બલિદાનની ત્યાગની ધરતી છે, ત્યાગની ભૂમિ છે. જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયા, જલિયાવાલા બાગે દેખો યહાં ચલી થી ગોલિયા, યે મત પૂછો કિસને કેલી યહાં ખૂન કી હોલિયા, એક તરફ બંદૂક કે દંગ 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 દંગ, એક તરફ બંદૂક કે દંદન એક તરફ થી ગોલિયા, મરને વાલે બોલ રહે થે મરને વાલે બોલ રહે થે ઇન્કલાબ કી બોલિયા, યહાં લગા દી બહેનો ને ભી યહાં લગા દી બહેનો ને બાજી અપની જાન કી, ઇસ મિટ્ટી કા તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ, આવો બચ્ચો તુમે દિખાવું જાકી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી કા તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. કઈ સૂચના હોય, કઈ લખાણ હોય તો અહીંયા આપજો, એટલે આપણે અહીંથી રજૂ કરી દઈશું, કઈ વાંધો નહીં. દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા, મહારાષ્ટ્રની ધરતી આવી. દેખો મુલ્ક મરાઠો કા યે યહાં શિવાજી ડોલા થા, મુગલો કી તાકત કો જિસને તલવારો સે તોલા થા, હર પહાડ પે આગ લગી થી હર પથ્થર એક શોલા થા, બોલી હર હર મહાદેવ કી બોલી હર 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 બોલી હર હર મહાદેવ કી બચ્ચા બચ્ચા બોલા થા, બોલી હર હર મહાદેવ કી બચ્ચા બચ્ચા બોલા થા. શેર શિવાજી ને શેર શિવાજી ને રખી તી શાન હમારી લાજ ગઈ, ઇસ મિટ્ટી કા તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી. વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ.
ये है अपना राजपुताना नाज निशे तलवार। राजस्थान की धरती आवी गोविंदबा पालिया पालिया शाखा ना चारण अपना कविराज वक्ता बहु सारा साहित्यकार बहु सारा राजस्थान की धरती में हल्दी ना मैदान में जाइने ने गीत जे लिखू ए यूट्यूब ऊपर अपने मुईकू आप बधाए साबळू। गोविंदबा एम कहे छे के हे राणा भारत ना नर नारी छे ई तो तारा वारणा लिए ई तो तारा ओवारणा लिए पण हल्दी नी वनरायु जाड़वा छे ई तारा वारणा लिए छे बाप। एवो डण कोरे के हार डाढाळो डुंगरे ए वारणा लेती अपने कहुंबा पेला पेला कहुंबा लेवाता ने खरल मा नाको तो खसर घुटा गरणी मा नाको तो त्रबक त्रबक बाप पिए तो बेटा ने चढ़े आ कहुंबा ना अफीण ना ने वर्णन कर्या बधाय। बाप पिए तो बेटा ने चढ़े बेटो पिए तो बाप ने चढ़े तल ना त्रीजा भाग नु राय ना दाणा जेटलू जो कीड़ी ना पेट मा जाय तो हाथी नी माथे दल कटक लईने चढ़े। આ તો કહુંબાનો આપણને અનુભવ હોય એટલે વાંધો ન આવે અમુક સમાજને એને આ કહુંબાની યુદ્ધમાં જ્યારે દુશ્મનોને મારવા માટે જાતા અને કહુંબા લેતા ગાયે વેતરાઈ જાય ને તો એને અસર ન થાય એટલા માટે કહુંબો લેવામાં આવતો પણ ઈ કહુંબા જ્યારે લેવામાં આવે ધોબો ધોબો ત્યારે રંગ આપવામાં આવે રંગ રંગીલા ઠાકરા કુંવર દશરથ રા ભુજ રાવણ રા ભંજિયા તુને રંગ હો સીતા રા એ રામ તને રંગ છે કે શું કા કે રામા રજપૂતી તણો તે તો આડો વાળો આ લીધા પેલી લંક સોંપી દશરથ રાવ રામ દરિયાને કાંઠે આવ્યા દરિયાને કાંઠે આવ્યા બે હાથ જોડી અને વિનંતી કરીને એટલું કીધું કે હે દરિયાદેવ હે મોટા પેટ વાળા હે સાગર હે સમંદર મારે હામે કાંઠે જવું છે જાનકીજીને લેવા માટે જવું છે મને માર્ગ દે દરિયાએ માર્ગ ન દીધો। રામ હાથ જોડીને ઊભા છે લક્ષ્મણજી બાજુમાં ઊભેલા એને એટલું કીધું ભગવાન કે હો અમુકને હાથ નો જોડાય અમુકને દેવા વારી કરાય લાતો કે ભૂત સભ્યતા રાખવી જોઈએ ભગવાને કીધું કે મર્યાદા રાખવી જોઈએ આપણે વિવેક રાખવો જોઈએ એક દી બે દી ત્રણ દી હાડા ત્રણ દીના વાણા વાયા અને હાડા ત્રણ દિના વાણા વાયા પછી જયારે દરિયાએ જયારે મચક ન દીધી માર્ગ જયારે ન દીધો જવાબ જયારે ન દીધો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું લખન લાય હું ધનુષમાં કે કેમ કે તિહું લોક જારી સાત સાગર સુકાઈ ડારું ખગન સમેત ગિરી નમસે પતાલ લેકે નેક જો કરું મેં એક રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાઉં ના જાનકીન લાવું તો ક્ષત્રી ના કહાઉં જાનકીન લાવું તો ક્ષત્રી ના કહાઉં ફરી ધનુ બાન ના ઉઠાઉં રામ નામ ના ધરાવું મેં એક વાર મારા હાથમાં બાણ દેને હાથે સમુદ્રને શોષી ન લઉં તો હું રામ ના કહેવા ઈ આટલી જ્યારે વાત કરી ત્યારે દરિયાએ બે હાથ જોડા ભગવાન ત્રહિમાં ત્રહિમાં લક્ષ્મણજીએ કીધું કે આ કરવાની પહેલા જરૂર હતી પણ વાત આપણે કરી છે કે એને રંગ આપવામાં આવે અહીંયા ગોવિંદબા એમ કહે છે કે હે રાણા તને રંગ છે એવા રંગ છે રે જાજેરા પ્રતાપ રાણને સુકામે સ્વાભિમાન ને ખાતર હું મસ્તક નહીં ઝુકાવું મને પરાણે કોઈ બળજબરી થી મારી સામે કોઈ બળજબરી કરે અને મને ઝુકાવવાનો મને નમાવવાનો પ્રયત્ન કરે તો હું નહીં નમું હું રાણો એકલિંગજી સિવાય કોઈને નમું નહીં ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ સિવાય કોઈને નમું નહીં મા બાપ સિવાય હું કોઈને નમું નહીં
कैजी नथी कर भी कोई नी हाजी કાળુબા ગઢવી કાળુબા ભૂતસિંહની આ રચના એની એક જ કડી મને આવડે છે અને પહેલી વાર રજૂ કરું છું એટલા માટે તો મારે તો રચના ઓલી ગાવી છે પણ મજા આવે જો રચના કવિ શું કહે છે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લંગજી રાજી હું તો મારા ભોળાનાથને નો રાજી કરું હું તો મારા ભગવાનને નો રાજી કરો નથી કરવી કોઈ ની હાજી કરવો એક લિંગજી રાજી અકબર તું સલામ ની વાસા રાખજો હોયા રાખજે વિજય રે રાણો મારો રાણા ની રીતે હેવા નમિયા રે નારપતિ અકબર નાજ યુંબ રે એ એક નાય મોના તું તો સિસોદિયા સરદાર રે મેવાડ ના મોભી એને મોભી કીધો એવા રંગ છે રે જાજેરા પ્રતાપ રાણા બચુભાઈ ગઢવી એમ કહેતા રાણાની તરવાર તેદી બોલતી તી બરક બરક પૂરી શાહી ફોજમાં એકલા ગોતતી તી તરક તરક બચુભાઈ ગઢવી બચુ બાપુ વઢવાણ મુંબઈમાં વાર્તા કરેલી એને રાણા પ્રતાપની એમાં હરિભાઈ ઓડિટોરિયમમાં વાત મેં સાંભળેલી છે ઓડિટોરિયમમાં મુંબઈના એક હોલમાં પ્રોગ્રામ અને બચુભાઈ ગઢવી છે એ રાણા ને રાણો છે ભાલાનો બાગા જમ કરી અને ભાલાનો ઘા કર્યો એ રાણો ભાલાનો ઘા વાર્તામાં કરે ને તો સામે જે સાંભળવા વાળા હતા ને એમાં એક જણાની રાઈડ ફાટી ગઈ ઓય માડી એને એમ કે અહીંયા આવ્યો હું ભાલો એમ સદીઓ કે સોયે હુએ ભાવો કો જગાતે હે જિંદા કરતે હૈ જાન મુર્દા દિલો મે દાલ મર્દાઓ ને બેઠા કરવાની તાકાત હૈશિયત જિંદા કરતે હૈ જાન મુર્દા દિલો મે દાલ જબ હમ કાવ્ય સુધા ધારા બરસાતે સુધા અમૃત કાવ્ય સુધા ધારા બરસાતે હૈ તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે વહાં કવિ જાતે બાઢી બિરગાક હર નાગ ભૂ ચાક ચડી તાક તાક રહી ગુરુ છાક ચહું કોદ મેત બોલ કે કુબોલ હઈ તોલ બલોલ ખાપે બાગે રાન પત્તા રાન કત્તા સો બિનો કેજી લેડા હલ દી મેદાન માત યામ નોની ફોજ હામે વારવાને હાલ સાઈ મુગલોની ફોજ માત ગેગલો ત્રાંડ કોનાનું ગંડ કુંગે કિતા બીના એક લોકાટ કરોણ ગટ કોંગ એક તવી ન તો પૂનમ નાણ મણે રાજપૂતી ભોજ મત તોય લેણ નર મંગ મહાદેવ નામદાર હર 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 મહાદેવ હલ દી મેદાન માથે યવ નોની ભોજ હામે વરવાન હૈલા સાહી મોગલોની ભોજ માથે એકલો દ્રાંડ કો રાણો વેટ કો ગેકતા વિના તો પૂના મનાણ મણે રાજપૂતિ ભોજ માથે ધોઈ લેડા નર ભંગ મહાદેવ નામદારી જંગમાં ઘેરીએ રાણા સંગ તારે ડાલા રાણા માથે ધરી તાજ તેથી રાખીયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવથી યા મુગલોની વાત ડાલા માન વો તો ભેળા લીધા બિલુ રાણા હલદી સંગ્રામ કાજ ભેળા લીધા બિલુ રાણા હલદી સંગ્રામ કાજ કરે માર છૂટા માન જાણ મેગ નમ નાણ મતિયા દે હાકાર હમજો ની પડી તળ લડવાને લાગે સુરમ આવી છે હજાર લડવાને લાગે સુરમ આવી છે હજાર વો તો લડવાને લાગે સુરમ આવી છે બોલ કે કુબ
बोल होई तोल बहलोल खाबे हन बागे रान पत्ता रान कत्ता सो विनोद में टोपी कट टोपा कट सीस कट पीत कट अंग कट आई मिली उपमाशु मोध में हन राहु गोद मंगल की मंगल गुरु की गोद गुरु गोद चंद नरु चंद रवि गोद में एवा भड़कारे बाला मेवाड़ाई भूपना આખી વંશ પરંપરા એવી હો અને દાતાર ના સુરવીર ના ભક્તિ ના આ સાહિત્યમાં વાતું તો ભાઈ એની જ હોય જેને શ્રેષ્ઠ કાર્યો કર્યા છે જગતના ચોકમાં એના એની જ વાતો એક વાત કહન કી ઝપટથી લઈ લેજો ઝપટથી લઈ લેજો આમ એક હારે લઈ લ્યો વાહ સરસ આભાર આભાર બલી બોય કીર્તિ લતા એને કરણ કીની દો પાન કીર્તિ નામની વેલને બલી રાજાએ વાવી ભગવાનને પોતાના દેહનું દાન આપી દીધું આડા ત્રણ ડગલામાં પૃથ્વી માપી લીધી વાત તો બહુ મોટી છે બલી રાજાએ મોટો યજ્ઞ કર્યો એને એમ થયો કે મારા જેવો કોઈ દાતારા દુનિયામાં નહીં મારી પાસેથી દાન લીધા વિના કોઈ જાય નહીં બલી રાજા હું જગતના તમામ બ્રાહ્મણોને સાધુઓને હું દાન આપું હું કવિઓને દાન આપું યજ્ઞ પૂરો થયો એમાં એક નાના એવા બ્રાહ્મણ આવ્યા એને કીધું કે ભાઈ હું બાકી રહી ગયો છું તમારા રાજાને કયો બે નામ છે ને એના ગર્વગંજન અને વિષંભ ગર્વગંજન અભિમાનનો કોટો ફૂટ્યો નથી મળ્યો નથી દુનિયાનો મોટામાં મોટો ટેરિસ્ટ આતંકવાદી ઓસામા બિન લાદેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને જેને તોડી નાખ્યું એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ને એને તોડી નાખ્યું પણ અમેરિકાના બ્લેક કમાન્ડો એ જ્યારે એના ઉપર ફાયરિંગ કરવાની જ્યારે શરૂઆત કરી ને ત્યારે સાહિત્ય ભાષામાં એના ગાત્ર ગળી ગયા હતા દુનિયાને જે ધ્રુજાવતો હતો ને એના વસ્ત્રો છે ને એ બગડી ગયા હતા કાળ સામો આવ્યો ને મૃત્યુ સામે આવ્યું ને પોતાની પત્નીની આડો છુપાઈ ગયેલો ભગવાન કૃષ્ણએ જ્યારે હાથીના દંતુશળને હાથીડા હણીને એને તોડ્યા હથિયારો હાથમાં લીધા છે એના હથિયારો રે ઉગારો મારો હાથમાં અને હાથીના દંતુશળને લઈ અને કનૈયાએ ગડગડતી દોટ મૂકી અને કંસની છાતી ઉપર જ્યારે ચડી બેઠો કંસની રાડ ફાટી ગઈ ભાણુભા હવે મૂકી દો તો બહુ સારી વાત છે હવે જવા દો કનૈયાએ કીધું મામા આખી દુનિયા સમજાવતી હતી કોઈનું માયનો નહીં કુણા કુણા છોકરાઓને માર્યા તે હવે તને મૂકવાનો થતો નથી બલી રાજાની પાસે આવીને કીધું કે એક બ્રાહ્મણ આવ્યો છે બહુ નાની ઉંમર છે અને ઈ એમ કહે છે કે હું દાન લીધા વિનાનો રહી ગયો છું આ કથાઓ બધી બોધ કથાઓ છે જગતને ઉપદેશ કથાઓ છે કે મારા રાજમાં બલિ હું આટલું દાન આપી બ્રાહ્મણ રહી જાય લેતા હોય ને અહીંયા બ્રાહ્મણ આવ્યા ટૂંકમાં સન્માન કર્યું બોલો શું છે કે હું બાકી રહી ગયો છું માગો કે આપી શકીશ કે તમે કોની સામે વાત કરો છો ખબર છે ને બ્રહ્મદેવતા હું બલિ કે દઈ હકીશ તું જે હોય દઈ હકીશ કે હા કે લે ગંગાજળ ને મૂક પાણી સૂર્યની સાક્ષી એ બ્રાહ્મણના વચને હું એમ તું એમ કે છો કે હું દઈશ કે હા હું આપું સૂર્યની સાક્ષી એ બ્રાહ્મણના વચને મને તું વરદાન આપી દે ને ગંગાજળ લેવાની હાથમાં તૈયારી કરી જાળી આવીને જાળી એટલે શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એને એમ થયું કે આ કોણ છે ને એ આને કઈ ખબર છે નહીં હમણાં છેતરી લે એટલે મેડકના સ્વરૂપમાં એને ઓલી જાળી હતી ને નાળચામાં શુક્રાચાર્ય મેડકના સ્વરૂપમાં દેડકાના સ્વરૂપમાં એમાં પ્રવેશ કરી ગયા ઓલાને પાણી મૂકવાની વાત કરી પાણી આપવાની વાત કરી કે જળ મને આપી આમ મૂકી અને મને વરદાન તું આપ ઈ
જળની જારીના નાળચામાં શુક્રાચાર્ય બેહી ગયા, પાણી ન આવ્યું એટલે ભગવાને કીધું કે એમાં કઈક ફસાઈ ગયું હશે, બલિરાજા કઈક મારો. એ કઈક કણખલું લઈ અને નાળચામાં માર્યું ને એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. એ જળ આવ્યું, પાણી આવ્યું, પાણી મૂક્યું, હું બલિરાજા તમે કયો આપું, સૂર્યની સાક્ષીએ બ્રાહ્મણના વચને જે જોઈ માગી લ્યો કે હાડા ત્રણ ડગલા પૃથ્વી મને આપી દે. બોલ કે કાંઈ વાંધો નહીં, એક ડગલું, બીજું ડગલું, ત્રીજું ડગલું ભર્યું ને ત્યાં તો પૃથ્વીને માપી લીધેલી આખી. બે ડગલામાં તો પૃથ્વી આખી પૂરી થઈ ગઈ, ત્રીજું ડગલું હવે હું કરું કે હવે અડધા ડગલામાં મારા શરીર ઉપર ભગવાન મને ખબર પડી ગઈ છે તમે કોણ છો. મારા દેહ ઉપર પગ મૂકી હું મારા દેહનું દાન આપું છું ને બલિરાજાને પાતાળમાં મોકલી દીધો. ભગવાન વિષ્ણુ એનું વરદાન આપ્યું, હું તારો પેરો ભરીશ, જા મારા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, વાહ બલિ વાહ, વાહ તારી ધાતારી વાહ. ઈ કીર્તિની વેલને બલિરાજાએ વાવી, પણ અમુક ઝાડવા છે ને એને ઉછેરવા માટે બહુ પ્રયત્ન કરવો પડે, અમુક વેલ એની મેળે વધી જાય, પાણી ન હોય તો વધી જાય. બદામના ઝાડવાને તમારે ઉછેરવું હોય તો બહુ પ્રયત્ન કરવો પડે, બે પાંદ આવે ને બે ખરી જાય, બે આવે ને બે ખરી જાય. આ કીર્તિ નામની વેલ બે પાંદડે નહોતી થતી, બલિ બોઈ કીર્તિ લતા એને કર્ણ રાજાએ બે પાંદડે કરી વાય. વડા ભાર તાર રચાયા કેલું કોરું, વારા પાંડુ વારા કર્ણ પાર તારા જુદે હુવા પ્રલે કારા બાણેરા ટંકારા અને આર પાર આસમાન માગ પનંગ તડંગ લાગે હાથ મે પાતાળ તા તો ઢાકા બાણ કોરું વારા અને પડી મત મેઘ તારા છૂટા બાણ પાર તારા આકરા સમૂહ જટા સુર ધીર ઢાર ઢાર વીર રસ જાગા તા તો રોપિયા કરણે ભગા અને ધગ ધગ રોહંગ અને કોતના છૂટિયા બાણ ભોજનના ધરી કો પબ્રમના ધણા નાગા પોરંગાણા ભણતા તો હટાયા પાર તારા તા ભલ કારા દીજા વરી પુત્ર સુર જારા તારા ગતા કે પ્રમાણ તા તો બળા કારી કર્ણ ભારી પાર થારી માણે પોટા. કુરુક્ષેત્રના મેદાનમાં છેલ્લી વખતે પોતાની દાઢ ભાંગી, કોનાની રેખ છે કનૈયાના હાથમાં મૂકી અને રાજા કર્ણ જેવો દાતાર બીજો કોઈ નહીં. તો કોઈને આ જગતમાં અભિમાન આવતું હોય તો એની આ બધી કથાઓ છે, પણ વાત આપણે એ કરી છે કે એવા દાતારો અને સુરવીરો કે જેની કથાઓ હોય, જેની વાતો થતી હોય, નામ રહંતા ઠકરા અહીં તો નાણા નહીં રહંત, કીર્તિ હદા કોટડા હો પાડ્યા નહીં પડન, એવા ભળકારે બાલા મેવાડા ભૂપના દિયન ભલકું દે તો આબથી ડાડો ભાણ રે મેવાડ નામો ભી અન ઘમસાણ મચ્યું હલતી નાજ ઘાટમાં તેદી કઈક મરદોએ એના હાડ નાખી દેલ હોમ રે અન બિરોદની ભાવણ ક્ષત્રિય બંકડો રાજપૂતીનો ગોવિંદ કે રખવાડ રે મેવાડ નામો બી રંગ છે રે જાજેરા પ્રતાપ રણને એટલા માટે ये है अपना राजपुताना नाज इसे तलवारों पे जिसने सारा जीवन काटा जिसने सारा जीवन काटा बरछी तीर कटारों पे ये प्रताप का वतन पला है, ये प्रताप का वतन पला है आजादी के नौरों पे पड़ी थी यहाँ हजारों कूद पड़ी थी यहाँ हजारों पद्मनिया अंगारों में बोल रही है कण कण में कण कण में कण 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 में कण कण में
खोल रही है कण कण में कुर्बानी राजस्थान की। इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाऊं जाके हिंदुस्तान की। इस मिट्टी का तिलक करो ये धरती है धरती है। પણ એક આ છંદ હમણાં ફરી પાછા સંતવાણીના દોર તરફ આપણે જશું, આપ બેઠા છો ત્યાં સુધી આપણો કાર્યક્રમ મોજથી આપણે ચલાવશું। કે જી કાળ મીઠ પાણા ના કાળ જાં તોડી, એમાંથી કુંપળું ફૂટે રે, અને ભાઈ આપ ધરા બીચ રમ તું હાલે। युवालीड़ा नो खेल नो खुटे रे, मरमी पण मरमी पण एनो मरम जाने नहीं। अब तू कौतुक केवू रे, कुल रावण तनो नास की धा पचिंगन राम ने एक दीवे मंगायो। મને તમને તો વેમ આવે ભગત બાપુ એમ કે છે, કુળ રાવણ તણો નાશ કીધા પછી ગણ રામ ને એક દીવે મંગાવ્યો, એ મુજતણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો। એ જ વિચારમાં આપનું બાથિયા પછી નવ કોઈને સાથ લીધા, કવિતા તો આપ બધા જાણો છો। સર્વથી છુપતા છુપતા રામજી એકલા ઉદ્ધીને તીર નાયવા, પણ ચતુર હનુમાનજી આ બધું સમજી ગયા કે નાથજી આ શું કરે છે। ભગવાનની પેલા આયલા દરિયાને કાંઠે આવી ચારેય બાજુ નજર કરી અને ભગવાનને હાથમાં એક નાનો એવો પથ્થર લઈ ફેંકતા કાંકરી તુરત ગઈ તળિયે। મારા નામથી પાણા તર્યા, આ શું છે, કેવી રીતે છે, કૌતુક શું છે, મારે જરાક જોઈ લેવું છે, એનો અનુભવ કરી લેવો છે। પણ ફેંકતા કાંકરી તુરત ગઈ તળિયે, જાણ તસગરે હોય લૂંટા રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા। જાણ તસગરે હોય લૂંટા અને રામ પોતા થકી ખૂબ ભોઠા પડ્યા, શરમના શેરડા મુખ ફોટ્યા। હનુમાનજી આવી પગ પકડીને એટલું કીધું, ભગવાન આ તમારે ન કરાય, કે કા કે તમે તો તારવાળા તારવાવાળા છો, તારવાવાળા બની અને તમે ડૂબાડો તો પછી જગતમાં એને બીજું કોણ તારે બાપ, એને જગતમાં બીજું કોણ તારવાનું છે। ભક્તિ છે બધાએ કરીએ છે, પણ ભગત બાપુ એમ કહે છે કે એક જ જન્મો એવો એક જ જન્મો એક જ જન્મો કે જેને રામને ઋણી રાખ્યા। હરિયે કંઠ મારે હાર પહેરાયો એના મોતી મોઢામાં નાખ્યા। એક પછી એક એક પછી એક બધાને ભગવાન છે એ પેરામણી કરી રહ્યા છે, ભેટ સોગાદ આપી રહ્યા છે। હનુમાનજી મહારાજ ને કઈ આપ્યું નહીં, જાનકીજીએ કીધું ભગવાન આને કઈક આપો, અને હાચા મોતીડાની માળા છે ભગવાન રામે પોતાના ગળામાંથી કાઢી અને હનુમાનજી મહારાજને પહેરાવી, એક એક મોતીડાને તોડી તોડી ભાંગવા માંડ્યા, કરડવા માંડ્યા, સભામાં બેઠેલા બધા હાંસી કરવા માંડ્યા। અંતે તો જાતિ સ્વભાવ વાનર છે, એને હાચા મોતીની શું ખબર પડે। હનુમાનજી મહારાજે કીધું કે એવું નથી કે તો હું તો મોતીડાને તોડી તોડી ભાંગી ભાંગી જોઈ રહ્યો છું, જે મોતીમાં મારો રામ ન હોય મોતી મારે લાયક નથી। કે તો તમારા હૃદયમાં રામ અને સીતા રહેતા હશે, અને બે હાથની ભીહટ મારી છાતી ચીરી અને દુનિયાને રામના લક્ષ્મણ અને જાનકીના જેણે દર્શન કરાવી દીધા હોય। તમારા જીલુદાન લખે હો કે રામ વહે સબકે હૃદય એસો હે અનુમાન। આપણે કઈક હાચા ખોટાની વાતો કરતા હોય, હું કઈ ખબર, હું છોડો કઈ હનુમાન છો તે સાચી ચીરીને દેખાડી દઉં, એ ધંધો કરાય નહીં ને ભાઈ, થાય નહીં ને। નારદજીને કીધું તમે ઈ નો કરતા ન કે બધાય દેખાય અને હોય જ બધાય ના,
राम वहे सबके हृदय ऐसो है अनुमा पण एनी झांखी आखा जगत ने ते करावी हनुमान मोतीडा कारणी ने माला रे फेंकींगे ना तागड़ा तोड़ींगे ने नाखा जगत मा युंगे कज जन्मो रे 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 गेने राम ने रूनी राखा राम ना रूण छे बधाई ऊपर होय पण राम ऊपर कोई ना रूण होय राम ने रूनी राखा रे गेने चोपड़ा चोका जो ने राखा जगत मा एक जन्मो रे 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 गेने राम कृपा ना गेने सुख संसार ना स्वाद भरानो जाका बदलो नो मैगो कोई ने एम नो कीधु कोलू तारू काम कर दीधु खबर ने भूल तो नहीं एम ई अटाणे हमणा बधु क्यों वावाजडू ई तो એમાં ઈ આવે બધું તમારું આ અમે કરી દીધું તમારું અમે આ કરી દીધું તો હવે અમારું આટલું કામ કરો એમ સિક્કા મારજો એમ પણ આ શું કે છે રામ કૃપા ના ગેડે સંસારના સ્વાદ ભર્યાનો જાગા અને કાગ કે બદલો कदी न मागो एम हमानो चोपड़ा राखा जगत मा एक जन्म्यो रे 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 येने राम ने रूणी राखा चले कजी कहा रीच पति सुन हनुमाना का चुप सादी रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निदाना कवन सो काज कठिन जग मांगी जो नहीं हो ये तात तुम माही राम काज लगी तव अवतारा सुनत ही भयव पर्वत नगारा राम काज लगी दऊंगा उतारा सुन कहीं भाई पर्वत नकारा बार बार रघुबीर संभारी डर के पवन तनय बल भारी पवन सुकाज कठिन जग मांगी जो नहीं हो ये तात तुम पाही राम काज लगी दऊंगा उतारा जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक गुजागर राम दूत अतुलित बल धामा यंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन परम विराज सुमेशा कानन कुंडल कुंचित केसा हाथ बाजनो दजा बिराजे कांदे मूंज जने मूसाजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी गति चातुर राम काज करबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा बिकट रूप धरि लंक जरावा भीम रूप धरि नसुर शंगार राम चंद्र के काज चंद्र के काज આ બધી સ્તુતિ આ બધી વાતો આપણે કરીશું પણ હરિભાઈ મને યાદી અપાવી માટે એટલા માટે એ કડી બે તમને સંભળાવી દો આપણા આ બધા જેમ ગીતો છે એમ આપણા લગ્ન ગીતો છે
मारा ते वीरनी पोपाट सारखी बोली पंखी प्यारा लागे माणारा मारा ते वीरनी पोपाट सारखी बोली पंखी प्यारा लागे माणारा पंखी प्यारा लागे माणारा मारा ते वीर ने किया मामा ये पूछू बाणज के मोड़ा माणारा बाणज के मोड़ा ते गामना किया ते गामना आडा अवड़ा रस्ता नजरे नो ता दीटा ए मज मोड़ा आवा माणारा ए मज मोड़ा आवा हरी पाछे आपणे हरी भाई ने सांभळीए अने संतवाणी नो दोर आगळ चलावीए પણ હરિભાઈ આવે બે જ મિનિટમાં ચારણ કન્યાનું કાવ્ય છે બે ચાર કડીઓ આપને વળાવી દઉં અને ખૂબ સરસ મજાનું સંચાલન સંકલન જેવો કર્યા છે એવા રમેશભાઈ જોશી એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમનું સ્વાગત કરશો એટલે સંચાલન કરવું સંકલ કરવું અને એમાંય બ્રાહ્મણ હોય એમાંય પાછા ગઢવી ના ગોર એમ બ્રાહ્મણ અને એમાંય પાછા ગઢવી ના ગોર એટલે એમાં બ્રહ્મ દેવતા છે ભૂ દેવતા ધરતીના દેવતા પૃથ્વીના દેવતા કોઈ આકાશના દેવતા હોય પણ આ પૃથ્વીના કોઈ દેવતા હોય ભૂદેવ છે એવા જોશી દાદા જયારે સંચાલન કરી રહ્યા છે એમને સાંભળીએ પેલા મોપાડી માતે લો ગરજે જાણે કો જો કંદર કરજે નાનો કે વો સમદર કરજે બાવળ ના જાળા માં કરજે ડુંગર ના ગાળા માં કરજે કણબી ના કેતર માં કરજે કણબીના કેતર માં કરજે ગામતળા પાદર માં કરજે ગિરિયોની ગોહર માં કરજે મોરો દે વાઘેરો કરજે ધરતર કાપે ધરતર કાપે ગુંબામાં બાળકના કાપે બદરા દેપક ખેડા કાપે સરિતાંગો ના દળપણ કાપે સુતાને જાગનતા કાપે જડને ચેતન બેવું કાપે કેવી એની આંખ જબું કે વાદળ માથે બીજ જબું કે છોટે યુગી બીજ જબું કે જાણે બે અંગાર જબું કે હીરાના શણગાર જબું કે ટમટમતી બે જોત જબું કે ટમટમતી બે જોત જબું કે હા મેં ગુંફું મોત જબું કે જડપા ભાડે ડુંગર જાણે ડાચા ભાડે જોગી જાણે ગુફા ઉગાડે યમરા જાનું દ્વાર ઉગાડે પૃથ્વી નુપા દાળ ઉગાડે નસત કરતો દીપ બતાવે ઊટે 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 પડકંદાર બિરાદર ઊટે પરસીલે તો ચારણ ઊટે કડકે તો આહિર ઊટે બરસી વાલે કાઠી ઊટે ગોગો ગાત્ર મારી ઊટે સોટો લે ઘણારી ઊટે
आयु ना गोवाला उठे मुझे ता दे नारा उठे गोकारों का नारा उठे मानू दूध पिना रा उठे जाने या पिना रा उठे बड़ी के मुंह गोरे जे गिरना कुत्ता मुंह गोरे जे कायर दुखता मुंह गोरे जे पेट भरा तू मुंह गोरे जे भूख भरा तू मुंह गोरे जे चोर डारा मुंह गोरे जे गागो जारा मुंह भरे जे चारण के ना चारण के ना चौद ग्रह ले चारण के ना जग लंबा से चारण के ना डांग उठा वे चारण के ना ताड़ के जा वे चारण के ना पाड़ घुमंते चारण के ना पाचर तोड़े चारण के ना बाइगो बाइगो बैठी बाइगो सिंगण तारो पड़वीर बाइगो रण में लीने कायर बाइगो मोटो वीर मुजालो बाइगो जोगी नाच चटालो बाइगो हाथी नोंगण नालो बाइगो डुंगर नोर मनारो बाइगो फटरे बुंडा नर से अने नारी थी नानकड़ी एक दीकरी थी बाइगो मेघाणी बाई नी अमर कविता छे આવી કવિતાઓ આવી વાતો આવા છંદો આપ બધા પ્રેમથી માણો છો ત્યારે ફરી પાછા સંતવાણીના દોર તરફ જઈ પેલા જોશી દાદાને કહું કે સંકલનનો દોર લઈને આવે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરશો આભાર આભાર